हेलो विद्यार्थी मित्र, लास्ट वीडियो में आपने भणी रहा था पूर्ण भूतकाल, बराबर छे। पूर्ण भूतकाल में लास्ट वीडियो में आपने खाली पूर्ण भूतकाल की रचना केम थई अने कया कया पूर्ण भूतकाल की अंदर कंजक्शन नो उपयोग थाय त्यां सुधी आपने भण्या था। एटले के पूर्ण भूतकाल की रचना समयना क्रम मुजब बनती बे क्रियाओ અને પૂર્ણ ભૂતકાળમાં વપરાતા કન્જક્શન વેન, બિફોર અને આફ્ટર, અને પર્ટિક્યુલર આ કન્જક્શનનો ઉપયોગ તો કે ભાઈ વેન સાથે સાદો ભૂતકાળ હોય, બિફોર સાથેનું વાક્ય સાદા ભૂતકાળનું હોય, પણ આફ્ટર સાથેનું વાક્ય છે ને એ પૂર્ણ ભૂતકાળનું હોય। અહીંયા સુધી આપણે લાસ્ટ વિડિયોમાં ભણ્યા હતા અને આજે આપણે ભણવાના છે પૂર્ણ ભૂતકાળના હકાર વાક્યો, બરાબર। પૂર્ણ ભૂતકાળના હકાર વાક્યો છે તો એમની રચના કઈ રીતે થાય, એટલે કે વિધાન વાક્ય, બીજી રીતે કહીએ તો વિધાન વાક્યો। પૂર્ણ ભૂતકાળના વિધાન એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય, તો સૌ પ્રથમ એમની વાક્ય રચના કઈ રીતની હોય। પૂર્ણ ભૂતકાળનું આપણે વાક્ય લખીએ, જો હવે એમની સાથે આવતું બીજું વાક્ય સાદા ભૂતકાળનું છે, એમની વાક્ય રચના આપણે એ લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, કેમ કે ઓલરેડી આપણે સાદો ભૂતકાળ ભણ્યા ત્યારે એમની વાક્ય રચના ભણી ગયા છે। સાદા ભૂતકાળની રચના કઈ રીતે થાય એ ઓલરેડી આપણે ખબર છે, એટલે આપણે અહીંયા એમને ફરીથી પાછી રિપીટ કરવાની નથી। આપણે તો હવે ખાલી પૂર્ણ ભૂતકાળની રચના કેમ થાય એ જોવાનું। તો વિધાન વાક્ય હોય એટલે કે હકાર વાક્ય હોય પૂર્ણ ભૂતકાળનું, તો એની રચના આ રીતની હશે। વાક્યની શરૂઆતમાં સૌ પ્રથમ કર્તા, પછીથી હેડ મુકાશે, કર્તા તરીકે કંઈ પણ હોય, કોઈ પણ કર્તા તરીકે હોય, હંમેશા વિધેય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ ની સાથે હેડ ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ મુકાશે પ્લસ વિધેય પ્લસ કર્મ પ્લસ આ રીતની વાક્ય રચના પૂર્ણ ભૂતકાળની બનશે। જો સૌ પ્રથમ કર્તા, પછી કર્તા મૂક્યો ત્યાર પછીથી ટુ હેવનું રૂપ, પણ ભૂતકાળનું એટલે કે ભૂતકાળનું ટુ હેવનું રૂપ હેડ મુકાય, અહીંયા કર્તા તરીકે કોઈ પણ હોય હંમેશા હેડ જ આવે, પછીથી વિધેય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મુકાય, એમના પછીથી કર્મ મુકાય, અને કર્મ પછીથી અન્ય શબ્દો વાક્યની અંદર આવતા અધર્વર્ડ, એ રીતની પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના બનશે। હવે એવું કંઈ જરૂરી નથી કે ભાઈ પૂર્ણ ભૂતકાળનું આપણે વાક્ય લખીએ તો એ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે, એમાં બે ક્રિયા જ આવે, સાદું અને સરળ વાક્ય, એક જ ક્રિયાવાળું વાક્ય છે એવું વાક્ય આપણે પણ લખી શકીએ। દાખલા તરીકે એક્ઝામ્પલમાં જોઈએ આપણે પેલું વાક્ય, ટપ્પુ હેડ બ્રોટ ફ્લાવર્સ ફોર હિઝ સિસ્ટર। આ સારું વાક્ય છે જેમાં જ્યારે ત્યારે પહેલા પછી આવું આપણે કંઈ કહેવાની જરૂરિયાત રહેતી નથી, સાદું સરળ વાક્ય। હું બહુ દૂરના ભૂતકાળની વાત કરતો હોય તો મેં કહ્યું ટપુ તેમની બહેન માટે ફૂલો લઈ આવ્યો હતો, ટપુ તેના બહેનની માટે ફૂલો લાવ્યો હતો અથવા તો લઈ આવ્યો હતો, ખૂબ દૂરના મેં ભૂતકાળની વાત કરી। જ્યારે આપણે ખૂબ દૂરના ભૂતકાળની વાત કરતા હોય ત્યારે આવી રીતેથી સાદું અને સરળ રીતેથી પણ વાક્યની વાક્યમાં એમને દર્શાવી શકીએ, અથવા તો સાદું અને સરળ વાક્ય છે એ પણ લખી શકીએ। એવું કંઈ જરૂરી નથી કે ભાઈ વેઇન બિફોર અને આફ્ટર આ જે કન્જક્શન છે એ કન્જક્શન વગર કંઈ પૂર્ણ ભૂતકાળની રચના જ ન થઈ શકે, અથવા તો આ કન્જક્શન વગર પૂર્ણ ભૂતકાળનું વાક્ય જ ન બની શકે, એવું કંઈ જરૂરી નથી, બરાબર છે। બીજું વાક્ય, બીજું વાક્ય છે આઈ હેડ
which form before it rain. હવે જુઓ આ વાક્યમાં ફરીથી પાછી બે ક્રિયાઓ આવે છે. વાક્યનું ગુજરાતી એ રીતેથી થશે, વરસાદ પડ્યો તે પહેલા હું ઘરે પહોંચી ગયો હતો. આઈ હેડ રીચ્ડ હોમ બિફોર ઇટ રેઇન. તો વરસાદ પડ્યો એ પહેલા હું ઘરે પહોંચી ગયો હતો. જરા આપણે અહીંયા કન્જંક્શન નો ઉપયોગ કર્યો છે, આપણે અહીંયા કન્જંક્શન બિફોર નો ઉપયોગ કર્યો છે. કઈ રીતે ઉપયોગ કર્યો છે જુઓ, પહેલા આવ્યું આપણે કેવું જ ને, તો સમયના ક્રમ મુજબ આપણે ક્રિયા, પહેલા તો આ વાક્યની અંદર બે ક્રિયા છે, આઈ હેડ રીચ્ડ હોમ હું ઘરે પહોંચ્યો અને ઇટ રેઇન, રેઇન એટલે વરસાદ પડવો, વરસાદ પડ્યો હતો, બે ક્રિયા છે. તો મારે એમ કેવું છે કે વરસાદ પડ્યો ને એની પહેલાં હું ઘરે પહોંચી ગયો હતો. તો જો સમયના ક્રમ મુજબ કઈ ક્રિયા પ્રથમ પૂરી થઈ, પહેલાં વરસાદ પડ્યો હતો કે પહેલાં હું ઘરે પહોંચી ગયો હતો? તો તમે એમ જ કહેશો સાહેબ વરસાદ પડ્યો ને એની પહેલાં તમે ઘેર પહોંચી ગયા હતા, તમે પલળિયા હતા નહીં, એની પહેલાંય તમે ઘરે પહોંચી ગયા હતા. તો સમયના ક્રમ મુજબ આ જે મારા ઘરે પહોંચવાની ક્રિયા છે એ પ્રથમ બની છે, એટલા માટે એ ક્રિયાને આપણે પૂર્ણ ભૂતકાળમાં લખી છે. પછી વરસાદ પડવાની ક્રિયા એ પછી બની છે, એટલે આપણે એને સાદા ભૂતકાળમાં લખી છે. તો પૂર્ણ ભૂતકાળની રચના જો, કર્તા પ્લસ હેડ પ્લસ વિથ કર્મ. પછી સાદા ભૂતકાળનું વાક્ય, હવે સાદા ભૂતકાળને તો આપણે ફરીથી અલગથી કંઈ એમની વાક્ય રચના લખી નથી, અને આપણે એમને કંઈ અલગથી કંઈ એવી રીતેથી દર્શાવવાની જરૂરિયાત પણ નથી કે ભાઈ આપણે કાળને અલગથી દર્શાવવો પડે. બિફોર પહેલા, તો હું ઘરે વરસાદ પડ્યો તે પહેલા હું ઘરે પહોંચી ગયો હતો. બિફોર સાથે સાદા ભૂતકાળનું વાક્ય અને આગળનું વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું વાક્ય. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? હવે માની લો કે આપણે એક સરળ ઉદાહરણ લખીએ, એમ આપણે અવારનવાર જોતા હોય ઉદાહરણ. હું એમ કહું કે હું જ્યારે થિયેટરે પહોંચ્યો ત્યારે પિક્ચર ક્યારનું શરૂ થઈ ગયું હતું? હું જ્યારે થિયેટરે પહોંચ્યો ત્યારે પિક્ચર ક્યારનું શરૂ થઈ ચૂક્યું હતું? હવે તમે વિચારો તો આમાં સમયના ક્રમ મુજબ કઈ ક્રિયા પ્રથમ બને છે? હું જ્યારે થિયેટરે પહોંચ્યો ત્યારે ફિલ્મ ક્યારનું શરૂ થઈ ચૂક્યું હતું અથવા તો થઈ ગયું હતું? વિચારો, યુ કેન થિંક સમયના ક્રમ મુજબ કઈ ક્રિયા પ્રથમ બને છે? એક છે મારી પહોંચવાની અને બીજી છે ફિલ્મની શરૂ થઈ જવાની, અથવા તો પિક્ચર છે એને શરૂ થઈ જવાની. કઈ ક્રિયા પ્રથમ બનશે? ફિલ્મના શરૂ થઈ જવાની. હું જ્યારે થિયેટરે પહોંચ્યો ત્યારે ફિલ્મ ક્યારની શરૂ થઈ ચૂક્યું હતું? તો હું પહોંચ્યો એમની પહેલાં તો ફિલ્મ ઓલરેડી શરૂ થઈ ચૂક્યું હતું. હવે મારે આ વાક્યને ઇંગ્લિશમાં લખવું છે, તો પહેલાં આપણે ગુજરાતી સમજો. જો હું જ્યારે થિયેટરે પહોંચ્યો ત્યારે, તો જ્યારે ત્યારે, તો જ્યારે ત્યારે એવું કયું કન્જંક્શન દર્શાવે? તો એવું વેન દ્વારા દર્શાવવામાં આવે. તો આ વાક્યને આપણે ઇંગ્લિશ કરીએ અથવા તો આ વાક્યને ઇંગ્લિશમાં લખીએ તો આ રીતે લખાય, ધ ફિલ્મ હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ. ફિલ્મ ક્યારની શરૂ થઈ ચૂકી હતી? ધ ફિલ્મ હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ. ફિલ્મ શરૂ થઈ ચૂકી હતી વેન, જ્યારે આઈ હિટ ધ થિયેટર. જ્યારે હું જ્યારે થિયેટરે પહોંચ્યો ત્યારે પિક્ચર અથવા તો ફિલ્મ ક્યારનું શરૂ થઈ ચૂક્યું હતું. આ પરફેક્ટ ઉદાહરણ થાય પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળને સમજવા માટેનું. પ્રથમ બનતી ક્રિયા અને પછી બનતી ક્રિયા, આ બે ક્રિયાઓને આપણે સમજવી છે કન્જંક્શન મૂકીને. તો એમના માટેનું એકદમ પરફેક્ટ ઉદાહરણ કે જેનાથી હવે આપણે પરફેક્ટ સમજાય કે ભાઈ સમયના ક્રમ મુજબ
कई क्रिया प्रथम पूरी थई छे અને સમયના ક્રમ મુજબ કઈ ક્રિયા છે એ પછી પૂરી થઈ છે એવું આપણે અહીંયા પરફેક્ટલી એકદમ સ્પષ્ટ રીતે એવું આપણે અહીંયા સમજી શકીએ બે સમયના ક્રમ મુજબ આ ક્રિયા પ્રથમ પૂરી થઈ છે અને સમયના ક્રમ મુજબ આ ક્રિયા પછીથી પૂરી થઈ છે એવું આપણે પરફેક્ટ આ ક્રિયાને અથવા તો આ વાક્ય છે એમનાથી આપણે સમજી શકીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્ર તો આઈ થિંક હવે તમને થોડો પૂર્ણ ભૂતકાળ છે એમની રચના વેન બિફોર અને આફ્ટર આ જે સંયોજકો છે વેન બિફોર અને આફ્ટર આ સંયોજકોનો હવે તમને સ્પષ્ટ ખ્યાલ આવવા લાગ્યો હશે અથવા તો હવે આ સંયોજકો છે એ તમને સ્પષ્ટ રીતે સમજાતા હતા કે વેનનો ઉપયોગ ક્યારે થાય છે બિફોરનો ઉપયોગ ક્યારે થાય છે અને આફ્ટરનો ઉપયોગ ક્યારે થાય છે બરોબર આપણે હજુ એક વાક્ય જોઈએ આગળ ચોથું વાક્ય જોઈએ વાક્ય રચના બોર્ડ ઉપર લખેલી જ છે આપણે ખ્યાલ છે એટલા માટે આગળનું આપણે વાક્ય જોઈએ He had finished his homework. He had finished his homework before I left his home. બિફોર આઈ લેફ્ટ હિઝ હોમ તેણે એનું હોમવર્ક પૂર્ણ કરી લીધું હતું મેં એમનું ઘર છોડ્યું એની પહેલા અને ગુજરાતી કરીએ તો હું તેના ઘરેથી ગયો તે પહેલા એણે એનું હોમવર્ક પૂર્ણ કરી લીધું હતું તો સમયના ક્રમ મુજબ બનતી પ્રથમ ક્રિયા અને સમયના ક્રમ મુજબ બનતી બીજી ક્રિયા છે એ બંને ક્રિયાઓને વાક્યની અંદર દર્શાવીશું પાંચમું વાક્ય લખીએ આફ્ટર ધ પોલીસ સોરી આફ્ટર ધ થીફ હેડ ran away when the police came બરાબર સમયના ક્રમ મુજબ બનતી પ્રથમ ક્રિયા અને સમયના ક્રમ મુજબ બનતી બીજી ક્રિયા આફ્ટરથી તો આવી રીતેથી સમયનો ક્રમ જ્યારે આપણે વાક્યની અંદર દર્શાવીએ છીએ પછી આફ્ટર ધ થીફ હેડ રન ચોર ભાગી ગયો પછી પોલીસ આવી પહેલા આવી પછી આવી જ્યારે ત્યારે આવી રીતેથી વાક્યની અંદર જ્યારે આપણે ક્રિયાનો ક્રમ ચોક્કસપણે દર્શાવતા હોય વાક્યની અંદર ચોક્કસપણે ક્રિયાનો ક્રમ દર્શાવી રહ્યા હોય ત્યારે એવી ક્રિયાઓને દર્શાવવા માટે વાક્યની અંદર પૂર્ણ વર્તમાન સોરી પૂર્ણ ભૂતકાળ છે એમનો ઉપયોગ થશે સમયના ક્રમ મુજબ બનતી બે ક્રિયાઓને દર્શાવવા માટે બરાબર છે પૂર્ણ ભૂતકાળની વિધાન વાક્યો એટલે કે હકાર વાક્યો જોયા હવે આપણે વાત કરીએ પૂર્ણ ભૂતકાળના વાક્યો છે એ જો પૂર્ણ ભૂતકાળના નકાર વાક્ય હોય તો પૂર્ણ ભૂતકાળના નકાર વાક્યો છે એ કઈ રીતના તેમની વાત કરીએ પૂર્ણ ભૂતકાળના નકાર વાક્યો કઈ રીતના બનશે અથવા તો પૂર્ણ ભૂતકાળના નકાર વાક્યો છે એમની વાક્ય રચનાની વાત કરીએ નકાર વાક્યો પૂર્ણ ભૂતકાળ તો પેલા એમની વાક્ય રચના વાક્ય રચનામાં બહુ ઝાઝા તફાવત નથી માત્ર એક નોટ આવશે
वाक्य में खाली एक नोट मूक दी ए वाक्य छे नकार बनी जाए। दाखला तरीके आ रीते वाक्य की शुरुआत में सौ प्रथम करता प्लस हेड प्लस नोट प्लस वीटी प्लस कर्म प्लस ओडब्ल्यू। जो हम आपने जे रीते थी हकार वाक्य रचना लखी थी ने सेम एज रीते थी हकार वाक्य रचना लखी थी अपने सेम एज रीते थी नकार वाक्य रचना छे એટલે કે વાક્ય છે એ નકાર છે એમનાથી વધારે કઈ તફાવત નથી માત્ર એક નોટ મૂકીએ છે તો નોટ મૂકવાથી એ જે વાક્ય છે એ નકાર બને છે કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ વીટી કર્મ અને ઓડબલ્યુ। જો બાકીનું બીજું ગૌણ વાક્ય આવે તો પછી એ કઈ નકારમાં હોવું જરૂરી રહેતું નથી। દાખલા તરીકે હું એમ કહું રાહુલ હેડ નોટ સોન બતાવું સી સો તીન એ જ રીતે સી સો અને સોન બતાવું રાહુલ પેલું સી એટલે જોવું બરાબર અને એનું સ્ટીન થાય રાહુલ હેડ નોટ સોન હર સોરી હિઝ homework book to his mother Rahul had not shown his homework book to his mother રાહુલે તેની હોમવર્ક બુક તેની માતાને બતાવી હતી નહીં। કન્જક્શન વગરનું સાદું વાક્ય રાહુલે તેના મમ્મીને તેની હોમવર્ક બુક બતાવી ન હતી વાક્ય નકાર છે એટલા માટે નોટ મુકાશે અને નોટ ક્યાં મુકાશે તો કે ભાઈ હેડ મૂકીએ એ હેડ પછીથી તરત જ આપણે હેડ મૂકીએ એ હેડ પછીથી તરત જ નોટ મૂકવામાં આવશે ને હેડ નોટ સોન ક્રિયાપદનું વિધેય હિઝ હોમવર્ક બુક એ કર્મ છે અને આ અન્ય શબ્દો આપણે કહી શકીએ બરાબર। ત્યાર પછીનું વાક્ય બીજું વાક્ય દાખલા તરીકે વેન આઈ વેન ધેટ વેન આઈ વેન ધેટ હી હેડ નોટ કમ્પ્લીટેડ હિઝ વર્ક તો વેન આઈ વેન્ટ ધેર જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે તેણે તેનું હોમવર્ક અથવા તો તેનું કામ પૂર્ણ કર્યું હતું નહીં બરાબર। તો નકાર વાક્ય લખીએ છીએ તો આ બે વાક્યો છે ને નકાર ન બને સાદું વાક્ય તો હકારમાં જ હોય જે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે એ નકારમાં પરિવર્તિત થાય એટલે કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે એમનું નકાર થશે। ત્રીજું વાક્ય લખીએ બિફોર હી કેમ ટુ રાજકોટ એ રાજકોટ આવ્યો એની પહેલા બિફોર હી કેમ ટુ રાજકોટ હી હેડ નેવર આ નેવર એટલે નકારક શબ્દ છે અથવા તો આપણે નોટ પણ લખી શકીએ He had not. He had not seen. રેસકોર્સ એ રાજકોટ આવ્યો એમની પહેલા એમણે ક્યારે રેસકોર્સ જોયું હતું નહીં એની પહેલા તો નહોતું જોયું આવ્યો એમની પહેલા ક્યારે જોયેલું હતું નહીં તો પણ વાક્યની અંદર પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ। ચોથું વાક્ય જોઈએ આઈ હેડ નોટ લર્ન ઇંગ્લિશ વેન
आई हैड नॉट लर्न व्हेन आई जॉइन ધ સ્કૂલ. હું જ્યારે સ્કૂલમાં દાખલ થયો એની ત્યારે અથવા તો હું શાળામાં દાખલ થયો ત્યારે હું ઇંગ્લિશ ભાષા શીખ્યો હતો નહીં, જ્યારે ત્યારે, એવું જો આપણે વાક્યની અંદર કહીએ છીએ ત્યારે વાક્યની અંદર વેન વાઇલ અને બિફોર કે આફ્ટર જે કન્જંક્શન છે વેઇન બિફોર અને આફ્ટર એમનો ઉપયોગની સાથે. તો વાક્ય નકાર છે તો નકાર વાક્યથી કંઈ ફેર નહીં પડે, માત્ર વાક્ય નકાર છે તો એમનાથી હેડ પછીથી તરત જ આપણે નોટ મૂકી દઈએ છીએ. તો હેડ પછીથી તરત જ નોટ મૂકાતા એ વાક્ય છે એ નકાર બનશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે માત્ર નકાર વાક્યો છે ત્યાં સુધી રાખીએ છીએ, નકાર વાક્યો સુધી. આવતા વિડીયોમાં આપણે પ્રશ્નાર્થ વાક્યો અને ડબલ્યુએચ વાળા પ્રશ્નાર્થ વાક્યો છે એમની વાત કરશું કે પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ રીતેથી બને, ડબલ્યુએચ વાળા પ્રશ્નાર્થ વાક્યો છે એમની રચના કઈ રીતેથી થાય એમની જે વાત છે એ આપણે આવતા વિડીયોમાં કરશું, અને પૂર્ણ ભૂતકાળ છે એ ને આગળ ભણશું. ઓકે.